વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકા સાથે જોડાયા બાદ વિજલપોર વિસ્તાર સાથે નવસારી નગરપાલિકા સંચાલકો અન્યાય કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। નવસારી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકા જ્યારથી મર્જ થઈ છે ત્યારથી વિજલપોર નગરપાલિકા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે। જેમાં વિજલપોરના વિકાસમાં રસ્તાની કામગીરી હોય, ગટરની કામગીરી હોય, લોકહિતના કામો હોય, તમામ કામગીરીમાં વિજલપોર વિસ્તારને અન્યાય થતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તેની સામે નવસારી નગરપાલિકા હદ વિસ્તારમાં વિકાસના કામો વેગવંતા થઈ રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। નવસારી નગરપાલિકા વિસ્તારમાં 2 જીમ અને 1 સ્વિમિંગ પૂલ અસ્તિત્વ ધરાવે છે। તેની સામે વિજલપોર વિસ્તારમાં આવી કોઈપણ પ્રકારની લોક ઉપયોગી જીમ કે સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યા નથી। બજેટ વખતે વિજલપોર નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ માંગ હજુ સુધી સંતોષાઈ નથી। ત્યારે નવસારી નગરપાલિકા વિસ્તારના વિકાસના કામો સામે વિજલપોરમાં વિકાસ ઓછો થતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વિજલપોરના કોર્પોરેટરો સાથે યોગ્ય વર્તન ન થવાને લઈ અંદરો અંદર નારાજગી પણ વધી રહી છે, જે કામે ત્યારે લાવવા બની રહી બહાર આવે છે। હાલ આપણે નવસારી અને વિજલપોર નગરપાલિકા એક થઈ જવાથી જે પણ કાર્યરત સ્વિમિંગ પુલ હોય, જીમ હોય, એમાં દરેકમાં વિજલપોરના નાગરિકો લાભ લઈ શકે છે। પરંતુ અમે બજેટ વખતે માંગણી કરી હતી કે વિજલપોર શહેર અને જે છાપરા વિસ્તારને નજીકમાં સ્વિમિંગ પુલ અને જીમનો લાભ મળી શકે એ માટે જગ્યાની તપાસ કરવા માટે કીધું હતું। વિજલપુરમાં તો કોઈ એવી પડતર જગ્યા કે સરકારી જગ્યા નથી કે જેના કારણે ત્યાં આયોજન થઈ શકે, પરંતુ અમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી કે વિજલપુરને અડીને આવેલ છાપરા ગામ છે તો ત્યાં કોઈ પડતર જગ્યા હોય તો એમાં સ્વિમિંગ પુલ અને જીમનું આયોજન કરી શકાય, જેનાથી વિજલપુર શહેર એમ કહીએ તો નવસારી વિજલપુર શહેર નાગરિકોને લાભ મળી શકે એ માટેનું આયોજન કરવા માટે પણ જગ્યાની તપાસ ચાલુ છે। કોઈ પડતર જગ્યા મળી શકે તો એમાં વિજલપુર શહેર અને નવસારીના નાગરિકોને। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ, બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે।
અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરાઉન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરાઉન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરાઉન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરાઉન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરાઉન્ડ ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.